નીટ પીજીની પરીક્ષા રદ થતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. દૂર દૂરથી અમદાવાદના સેન્ટર પર પહોંચેલા વિદ્યાર્થીઓને પરીક્ષાની વેઠવાનો વારો આવ્યો છે. સુરત હિંમતનગરથી વિદ્યાર્થીઓ આવ્યા હતા અમદાવાદ. ગઈકાલે સાંજે પરીક્ષા માટે વિદ્યાર્થીઓ આવી ગયા હતા. પરીક્ષા મોકૂફ રાખવામાં આવતા વિદ્યાર્થીઓને ધક્કો થયો છે. માર્ચમાં પણ પરીક્ષા નોટિફિકેશન જાહેર થયા બાદ રદ થઈ હતી. ઝી 24 કલાક સાથે વાત કરતા વિદ્યાર્થીઓનું દર્દ છલકાયું. પરીક્ષાની તારીખોમાં વારંવાર ફેરફાર થતા વિદ્યાર્થીઓ અસમંજસમાં મુકાયા છે. નીટ યુજીની એક્ઝામના વિવાદ બાદ હવે ફરીથી એક વિવાદ એ આવ્યો છે કે એક દિવસ પહેલાં પણ ન કહી શકાય પરીક્ષા યોજાય એના લગભગ 12 કલાક પહેલાં જ પરીક્ષા કેન્સલ કરી દેવામાં આવી છે બીજી નીટની, અને સાથે જ કેટલાક વિદ્યાર્થીઓ કે જે સેન્ટર ઉપર પહોંચી ચૂક્યા છે. મહત્ત્વની વાત એ છે કે પીજી નીટ માટેના સેન્ટરો ઓછા હતા, પરિણામે જે વિદ્યાર્થીઓ કે જેઓ પરીક્ષા આપવા માટે પહોંચ્યા હતા દૂર દૂરથી એ લોકો આવ્યા છે, પરંતુ 12 કલાક પહેલાં જ જે રીતે પરીક્ષા કેન્સલ કરી દેવામાં આવી છે, નિશ્ચિત રૂપે ઘણા લાંબા સમયથી વિદ્યાર્થીઓ મહેનત કરતા હોય છે અને એમની મેન્ટલ પીસ નુકસાન થાય એ પ્રકારની સ્થિતિ. વિદ્યાર્થીઓ છે એમની સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું. આપ જણાવો, સેન્ટર ઉપર આપ આવ્યા, ક્યાંથી આવ્યા છો પરીક્ષા આપવા? હું સુરતથી આવ્યો છું. કેટલી મુશ્કેલી થાય છે જ્યારે આ પ્રકારની ઘટનાઓ બને છે? મુશ્કેલી એક શબ્દ નાનો છે આના માટે, બટ આ એક બહુ મોટી વસ્તુ છે, અને આવું કંઈ કરવા પહેલાં કંઈક થોડા લાંબા સમયગાળાથી આ ચાલી રહ્યું છે કે ક્યારેક પ્રીપોન કરે છે એક્ઝામ, ક્યારેક પોસ્ટપોન કરે છે. સૌથી પહેલાં એક્ઝામ માર્ચમાં રાખવામાં આવેલી હતી, પછી જાન્યુઆરીમાં ખબર પડી કે જુલાઈમાં પોસ્ટપોન થયેલી છે, 7 જુલાઈ એક્ઝામ છે. પછી એક કે દોઢ એક બે મહિના પહેલાં ફરીથી એક નોટિસ આવી કે એક્ઝામ પ્રીપોન થઈ છે, તો 23 જૂને આપણે એક્ઝામ કન્ડક્ટ કરવાની છે એ આવેલું. 23 જૂને એ તૈયારી વિચારીને અમે લોકોએ તૈયારી ચાલુ કરી, તૈયારી બધું થઈ ગયું, ગઈકાલે આવી ગયા. ઇવન અરાઉન્ડ 9 કલાક એક્ઝામિનેશન બાકી હતા ત્યારે આ બધી વસ્તુ ચાલુ થઈ ન્યૂઝમાં કે એક્ઝામ પોસ્ટપોન થઈ છે. સ્ટાર્ટિંગમાં તો અમને લાગ્યું કે અત્યારે કોઈ સ્કેમ ને એવું બધું ચાલે છે એ હોઈ શકે, પણ પછી 1-2 કલાક આ વસ્તુ ચાલી, બધા એકબીજા ફ્રેન્ડ્સને પૂછ્યું, બધા સર ટીચર સાથે કોન્ટેક્ટ કર્યા, પણ એક એ જ ડિસિઝન આવ્યું કે એક્ઝામ પોસ્ટપોન થઈ છે. ત્યાર પછી NBE એકદમ લેટ, આઈ થિંક સો 11-12 વાગ્યા પછી એમણે પોતાના ઓફિશિયલ હેન્ડલ પર એમણે નાખ્યું કે આવી રીતના એક્ઝામ પોસ્ટપોન થઈ છે. તો સૌથી પહેલું એ લોકોએ વિચારવું જોઈએ કે એક્ઝામ પોસ્ટપોન કરું છું, પ્રીપોન કરીએ છીએ, એનાથી સ્ટુડન્ટના પર માનસિક બહુ અસર થાય છે. અને બીજી વસ્તુ કે કંઈ પણ કરો, સ્ટાર્ટિંગમાં તમે ઇનિશિયેટિવ લઈને તમારા NBEના અકાઉન્ટ પર તમે જે પણ છે અમને પ્રોપરલી કહો, તો અમે કન્ફ્યુઝ નહીં થાય. બહારથી જે મેસેજ મળે છે એમાં વિદ્યાર્થીઓ કદાચ વધારે સફળ થતા હોય, બહારથી મળે કે કંઈ પણ NBE વિચારવું જોઈએ કે વર્ષમાં 1 જ વાર એક્ઝામ થાય છે, એને 3 વાર પ્રીપોન પોસ્ટપોન કરવાથી કોઈ મતલબ નથી. અગર કરવી છે કરી દો, કેન્સલ કરવી છે કેન્સલ કરી દો. 35 લાખ છોકરા, મતલબ અરાઉન્ડ 30 કે 35 લાખ છોકરાએ આ એક્ઝામ આપવાના છે, તો એ લોકોનું અત્યારે શું ક્વેશ્ચન માર્ક છે ને ભવિષ્ય પર. અમે લોકો આ એક્ઝામ આપીને PG સીટ માટે એક્વાયર કરવા માટે એક્ઝામ આપીએ છીએ, પણ અગર નહીં આપીએ તો 35 લાખ માંથી જે પણ ડૉક્ટર બનશે એ લોકોને તો એની નુકસાન જ છે ને. તો એ લોકો એ પણ વિચારવું જોઈએ કે ઇન્ડિયામાં એમ પણ ડૉક્ટર્સની કમી છે, સાથે સાથે તમે એવી રીતના એક્ઝામનું પ્રોબ્લેમ ફેસ કરીએ છે, તો અમે પણ શું કરીએ. અને ઇન્ડિયાની જે લોકલ પબ્લિક છે ઓલરેડી ડૉક્ટર્સની કમી છે, અગર અમે જઈએ તો એ ઓછી થઈ શકે, તો તમે આવી રીતના કરો છો કેવી રીતના થઈ શકે આવું? બિલકુલ, ટોપ મોસ્ટ એક્ઝામ છે એટલે કોમ્પિટિશન લેવલ પણ એ પ્રમાણેનું હોય, વિદ્યાર્થીઓના કલાક પણ એટલા માટે જતા હોય, પરંતુ જ્યારે અચાનક એક્ઝામ કેન્સલ થાય ત્યારે નિશ્ચિત રૂપે વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાઈ જતા હોય છે. અન્ય જે વિદ્યાર્થીઓ છે એમની સાથે વાતચીત કરીશું. આપ જણાવો, આપ સેન્ટર ઉપર પહોંચ્યા, ક્યાંથી આવ્યા છો? હું હિંમતનગરથી આવી છું, અને હિંમતનગરથી હું કાલે રાત્રે અહીંયા પહોંચી ગઈ એક્ઝામ આપવા માટે. તો NBE વિચારવું જોઈએ કે આવી રીતે કેટલાય સ્ટુડન્ટ્સ કેટલા સ્ટેટમાંથી અલગ અલગ જગ્યાએથી આવતા હશે, સ્ટેટમાં દૂર દૂરથી આવતા હશે, અને અહીંયા આવીને રહેવાનું, આખી રાત રોકાવાનું, અને રાત્રે 11 વાગે અમને એવા સમાચાર મળે કે અમારી એક્ઝામ કાલે પોસ્ટપોન થઈ છે, અને એમાં પણ ઓફિશિયલ વેબસાઇટ પર એ લોકો લેટ મૂકે, તો એ માનસિક સ્ટ્રેસ નિર્માણ કરે છે. અને છેલ્લા 15 દિવસથી કદાચ દરેક સ્ટુડન્ટ અત્યારે એક માનસિક સ્ટ્રેસમાં જીવતો હશે, તો એ માનસિક સ્ટ્રેસ માટે જવાબદાર કોણ? એક્ઝામ તો છે જ, એક્ઝામની પ્રિપરેશનનો લોડ હોય એ તો છે જ, પણ એની સાથે સાથે માનસિક પીસ પણ આ લોકો ખરાબ કરીને મૂકે છે.
બિલકુલ, વિદ્યાર્થીઓના હાથમાં હોય છે કે તેઓ મહેનત કરે, મહેનત કરે પણ છે, પરંતુ તેની સામે જ્યારે સરકાર તરફથી જે પૂરતા પ્રયત્નો કરાવવા જોઈએ, જો કદાચ એમાં કમી હોય તો નિશ્ચિત રૂપે ક્યાંક જે યુવા છે એની અપેક્ષા સરકાર પાસે હોય અને ન ફળે ત્યારે નિશ્ચિત રૂપે ઘણા બધા સવાલો ઊભા થાય ને. અત્યારે એ જ સવાલો ઘણા બધા વિદ્યાર્થીઓની સાથે સાથે તેમના જે પેરેન્ટ્સ છે એમના માથે પણ ઊભા થઈ રહ્યા છે. કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ.